મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 2 સમજીએ. કોષ્ટક પૂર્ણ કરો. તમને સ્ક્રીન પર કોષ્ટક દેખાય છે. હવે કોષ્ટકની અંદર જોઈએ તો પ્રથમ પદાવલી આપેલી છે અને બીજી પદાવલી આપેલી છે. બંને પદાવલીઓનો ગુણાકાર કરવાનો છે. તો પહેલો દાખલો જોઈએ. પ્રથમ પદાવલી છે એ અને બીજી પદાવલી છે બી વત્તા સી વત્તા ડી. બંનેનો ગુણાકાર કરવાનો છે. તો એ ગુણ્યા બીજી પદાવલીને આપણે કૌંસમાં મૂકીએ, બી વત્તા સી વત્તા ડી. હવે આપણે આ બંને પદાવલીઓનો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં આપણે લખીએ એ ગુણ્યા બી, એક કૌંસમાં લખી દઈએ, ચિહ્ન આવશે પ્લસ. ત્યાર પછી એ ગુણ્યા સી કરીએ, એ ગુણ્યા સી ચિહ્ન મૂકીએ પ્લસ. અને ત્યાર પછી શું આવશે, એ ગુણ્યા ડી, એ ગુણ્યા ડી. આ રીતે આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કર્યો. ત્યાર પછી એ ગુણ્યા બી તો શું થાય, એ બી પ્લસ એ ગુણ્યા સી શું થશે, એ સી. અને પ્લસ એ ગુણ્યા ડી શું થાય, એ ડી. તો આ રીતે આપણે બંને પદાવલીનો ગુણાકાર કરી શકીએ. હવે બીજો દાખલો સમજીએ. પ્રથમ પદાવલી છે એક્સ વત્તા વાય ઓછા 5 અને બીજી પદાવલી છે 5xy. હવે આપણે આ બંને પદાવલીઓનો ગુણાકાર કરીશું. તો પહેલાં આપણે આ પદાવલીને કૌંસમાં મૂકી દઈએ, એક્સ વત્તા વાય ઓછા 5 ગુણાકાર કરવાનો છે એટલે ગુણાકારની નિશાની મૂકી દઈએ, ગુણ્યા શું આવશે, 5xy. અહીંયા પણ આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરીશું. પહેલાં શું કરીએ આપણે, 5xy ગુણ્યા એક્સ, 5xy ગુણ્યા એક્સ એક કૌંસમાં મૂકી દઈએ, ચિહ્ન કયું આવશે, પ્લસ. ત્યારબાદ 5xyનો ગુણાકાર કોની સાથે થશે, વાયની સાથે, 5xy ગુણ્યા વાય. અને ચિહ્ન લઈશું હવે માઇનસનું, કેમ કે અહીંયા 5ની આગળ માઇનસ છે એટલા માટે. ત્યાર પછી 5xy ગુણ્યા 5 થશે, તો કૌંસમાં મૂકીએ 5xy ગુણ્યા 5 બરાબર. હવે આ બંનેનો ગુણાકાર તો 5 ના 5 રહેશે, એક્સની 1 ઘાત, એક્સની 1 ઘાત તો શું થાય, એક્સની 2 ઘાત, અને વાય 5xy. પછી ચિહ્ન આવશે પ્લસ. હવે જુઓ અહીંયા 5xના x રહેશે, વાયની 1 ઘાત, 1 ઘાત એટલે વાયની 2 ઘાત થશે, માઇનસનું ચિહ્ન આવશે અને 5 5 25xy થાય. આ રીતે આ બંને પદાવલીનો ગુણાકાર શું મળ્યો આપણને, 5x² y વત્તા 5xy² ઓછા 25xy. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. અહીં આપણને પ્રથમ પદાવલી આપેલી છે p, બીજી પદાવલી છે 6p² ઓછા 7p + 5. હવે આ બંને પદાવલીઓને આપણે ગુણાકાર કરીશું. તો લખીએ p ગુણ્યા બીજી પદાવલીને આપણે કૌંસમાં મૂકી દઈએ, 6p² ઓછા 7p + 5 બરાબર. હવે શું કરીશું, પી ગુણ્યા 6p² એને એક કૌંસમાં મૂકી દઈએ, ચિહ્ન શું આવશે, માઇનસ. પછી શું થશે, પી ગુણ્યા 7p તો બીજા કૌંસમાં મૂકીએ, પી ગુણ્યા 7p, ચિહ્ન આવશે પ્લસ. ત્યાર પછી પી ગુણ્યા 5, પી ગુણ્યા 5. હવે આપણે ગુણાકાર કરી લઈએ. પી ગુણ્યા 6p² એટલે 6 ના 6 રહેશે, અથવા તો 6 એકા 6 પણ કહી શકાય. પીની 1 ઘાત, પીની 2 ઘાત તો કેટલા થશે, પીની 3 ઘાત, માઇનસ હવે અહીંયા 7 એકા 7 રહેશે, પીની 1 ઘાત અને 1 ઘાત તો પીની 2 ઘાત થાય, વત્તા પી ગુણ્યા 5 એટલે 5p થશે. તો આપણી બંને પદાવલીઓનો ગુણાકાર શું થયું, 6p³ ઓછા 7p² વત્તા 5p. ત્યાર પછી ચોથો દાખલો, એમાં પ્રથમ પદાવલી છે 7p² q² અને બીજી પદાવલી આપેલી છે આપણને p² ઓછા
क्यू नो वर्ग। हवे आ बने नो गुणाकार करवानो छे, तो सात पी नो वर्ग क्यू नो वर्ग कौश में मूकी दीए, गुणाकार ने निशानी पाड़ी दीए, बीजा कौश में पी नो वर्ग ओछा क्यू नो वर्ग मूकी दीए, बराबर। हवे शू करीशू, सात पी नो वर्ग क्यू नो वर्ग गुणिया पी नो वर्ग, सात पी नो वर्ग क्यू नो वर्ग प्रथम पदावली अने बीजी पदावली में पहलू पद गुणिया पी नो वर्ग, त्यारबाद चिन्ह क्यों आवशे तो माइनस आवशे। हवे सात पी स्क्वेर क्यू स्क्वेर नो गुणाकार क्यू स्क्वेर नी साथे, तो बीजा कौश में मूकीए सात पी नो वर्ग क्यू नो वर्ग गुणिया क्यू नो वर्ग थाय। हवे आपणे कौशवाळा पदों नो गुणाकार करी लईए, तो जुओ सात एका सात थशे, एकला सात कहो तो पण चाले, पीनी बे घात, पीनी बे घात एटले पीनी चार घात थशे, क्यूनी बे घात रहेशे, त्यारबाद चिन्ह आवशे माइनस, अहीं सात रहेशे, पीनी बे घात पीवाळू पद एक ज छे एटले पीनी बे घात रहेशे, अने क्यूनी बे घात, क्यूनी बे घात तो क्यूनी चार घात। तो आ रीते आपणे आ बंने पदावलीनो गुणाकार सात पीनी चार घात क्यूनी बे घात ओछा सात पीनी बे घात क्यूनी चार घात मेळवी शक्या। હવે પાંચમો દાખલો જોઈએ, એ વત્તા બી વત્તા સી જે આપણી પ્રથમ પદાવલી છે, અને બીજી પદાવલી છે એ બી સી, આ બંને પદાવલીઓનો ગુણાકાર કરવાનો છે। તો પહેલાં આપણે આને કૌંસમાં મૂકી દઈએ, એ વત્તા બી વત્તા સી ગુણ્યા બીજા કૌંસમાં એ બી સી, બરાબર। જુઓ હવે શું થશે, એ બી સી ગુણ્યા એ, તો એ બી સી ગુણ્યા એ કૌંસમાં મૂકી દઈએ, ચિહ્ન આવશે પ્લસ, ત્યારબાદ એ બી સી ગુણ્યા બી થશે, એ બી સી ગુણ્યા બી, પછી ચિહ્ન આવશે પ્લસ, ત્યાર પછી એ બી સીનો ગુણાકાર કોની સાથે કરવો પડે, સી સાથે, તો કૌંસમાં લખીએ એ બી સી ગુણ્યા સી। હવે આપણે કૌંસવાળા પદોનો ગુણાકાર કરી લઈએ, જો અહીંયા એની એક ઘાત છે, એક ઘાત એટલે એની બે ઘાત થશે, બી અને સી એક જ પદ છે એટલે બી સી એમને એમ રહેશે એટલે એનો વર્ગ બી સી થાય, પ્લસ જો અહીંયા એ માત્ર એક જ છે તો એના એ રહેશે બીની એક ઘાત એટલે બીની બે ઘાત થશે સી, પ્લસ અહીંયા એના એ રહેશે એક જ છે એટલે બી અહીંયા એક જ ચલ છે અને સીની એક ઘાત એટલે સીની બે ઘાત થશે। તો આ બંને પદાવલીઓનો ગુણાકાર શું મળ્યો આપણને, એ વર્ગ બી સી પ્લસ એ બી સ્ક્વેર સી પ્લસ એ બી સી સ્ક્વેર થાય। અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ, ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો।